नमस्कार मित्रों, जय द्वारकाधीश। पुरुषोत्तम मास अधिक मास एमा पांचमा दिवस नी कथा एटले चार चकलियों नी कथा। नदी काठे एक झाड़ हतुं, ऊपर चार चकलियो रहे। एवामां पुरुषोत्तम मास आव्यो। गामनी स्त्रीओ नदीए नहावा आवे, नहाय धोय खेतर खेड़े अने झाड़ नीचे बेसी कथा वार्ता करे। बधी बहेनो सांभळती हती अने एक घरडा डोशीमां वात करता हता। डोशीमां कहे, पुरुषोत्तम मासमां जे नकोरडा उपवास करे तेने राजानुं घर मळे, धारणा पारणा करे तेने नगर सेठनुं घर मळे, एकटाणुं करे तेने साधारण घर मळे अने नित्य जमे तेने साव गरीबनुं घर मळे। आ वार्ता चकलियोए सांभळी। एक कहे, पुरुषोत्तम मासमां हूँ नकोरडा उपवास करीश। बीजी कहे, हूँ धारणा पारणा करीश। त्रीजी कहे, हूँ एकटाणू करीश। अने चौथी कहे, तमारे करवू होय तेम करो, हूँ तो बराबर जमीश। तमे उपवास करशो एटले मने वधारे चण मळशे। आपणे तो प्रभुनी मेहर अने खावानी लहर। तमे तमारे करो उपवास। चारे चकलियो सौ सौनी इच्छा प्रमाणे पुरुषोत्तम मास कर्यो। થોડો સમય વીત્યો ને ચારે ચકલીઓ મરી ગઈ અને એક શેઠને ઘરે જન્મી। મોટી દીકરી ખૂબ જ સુંદર અને ગુણવાન, બીજી દીકરી સુંદર ખરી પણ સાધારણ બુદ્ધિની, ત્રીજી દીકરી ભીનેવાને અને ચોથી દીકરી સાવ શ્યામળી। ધીમે ધીમે ચારે દીકરીઓ મોટી થઈ। મોટી દીકરી સુંદર ને ગુણવાન હોવાથી રાજાના કુંવરે તેનું માગું કર્યું અને શેઠે ધામધૂમથી પોતાની દીકરી રાજકુંવરને પરણાવી દીધી। બીજી દીકરીને નગર શેઠનું ઘર મળ્યું, ત્રીજી દીકરીને એક સાધારણ સુખી ઘર ઘરે પરણાવી, હવે ચોથી દીકરી કુંવારી રહી। આ દીકરીનું રૂપ જોઈ જ્યાં વાત કરે ત્યાંથી ના આવે, કોઈ માગું કરતું નથી। દીકરીનું મન રાત દિવસ દુભાયા કરે છે। શેઠ તેમનાથી બનતો પ્રયત્ન કરે પણ આવી અસુંદર દીકરીને કોણ પરણે। ચોથી દીકરી ચિંતામાં ને ચિંતામાં રાત દિવસ સુકાતી જાય છે। છેવટે શેઠે ભાણોતરને કહ્યું, હું તને મારે ઘરે રાખીશ, પણ તું મારી દીકરીને પરણ તો। ભાણોતરને થયું, મારા ભાગ્યમાં કન્યા મળવાની નથી તો શેઠની દીકરી શું ખોટી। તેણે હા પાડી અને શેઠે પોતાની ચોથી દીકરીને ભાણોતર સાથે પરણાવી ભાણોતરને ઘર જમાઈ રાખ્યો। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ચારે બહેનો પોતાના બાપને ત્યાં ભેગી થઈ સુખ દુઃખની વાતો કરવા લાગી। મોટી બહેનને પૂર્વજન્મનું જ્ઞાન હતું, તે બોલી, બહેન, ગયા ભાવમાં આપણે ચારે ચકલીઓ હતી, પુરુષોત્તમ માસમાં મેં નકોરડા ઉપવાસ કર્યા, બીજી બહેને ધારણા પારણા કર્યા, ત્રીજી બહેને એકટાણું કર્યું, એનું ફળ આપણને મળ્યું। તે પછી ચોથી બહેન સામું જોઈને બોલી, બહેન, તે મારું કહ્યું માન્યું નહીં, આખો પુરુષોત્તમ માસ ખાઈ પી લહેર કરી તેનું ફળ તારે ભોગવવું પડ્યું। નાની બહેને ગયા ભાવની વાત સાંભળી આખો પુરુષોત્તમ માસ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને ઉપવાસ કર્યા, નિત્ય નદીએ નહાવા જાય અને કથા વાર્તા સાંભળે। આમ પુરુષોત્તમ માસ પૂરો થયો। ભાણોતરે પોતાના સસરા પાસેથી ઉછીના પૈસા લીધા અને નાની સરખી હાટડી માંડી। તેના ભાગ્યનું પાંદડું ફર્યું અને દિવસે દિવસે વેપાર વધવા લાગ્યો અને જોત જોતામાં ધનના ઢગલા થયા। નાની દીકરીએ પુરુષોત્તમ માસ ફળ્યો, હવે તેને કોઈ વાતનું દુઃખ ન રહ્યું। તેણે દ્રઢ નિશ્ચય કર્યો કે જીવીશ ત્યાં સુધી હું પુરુષોત્તમ માસ કરીશ। આવી રીતે જેવી રીતે આ નાની દીકરીને પુરુષોત્તમ રાય ફળ્યા, એવી જ રીતે આ કથા વાંચનાર, સાંભળનાર અને પુરુષોત્તમ માસનું વ્રત કરનાર સૌને હે પુરુષોત્તમ રાય, તમે શુભ ફળનું પ્રાપ્તિ કરાવજો અને શુભ આશીર્વાદ આપજો। જય પુરુષોત્તમ રાય, જય પુરુષોત્તમ રાય।